આપણે આજે અમૃત આહાર ઉત્સવ છે 2022 એનું આયોજન આપે જ કર્યું છે ને? હા, અમે છેલ્લા 6 વર્ષથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરીએ છીએ. બરોબર. અને એમાં ખાસ ઉદ્દેશ એવો છે કે લોકોને ઓર્ગેનિક વિશેની થોડીક જાગૃતિ આવે. હેલો, હવે નમસ્તે એન્ડ કેમ છો? મારે ચેનલ માય રિયલવ્યુમાં તમારું બધું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ, આજે આપણે ભાવનગરનું જવાહર મેદાન, જે ખૂબ જ ફેમસ છે, ત્યાં અમૃત આહાર ઉત્સવ 2022 એ 7 તારીખથી શરૂ થયો છે. 10 તારીખે આવતીકાલે પૂરો થાય છે. આજે 9 તારીખ છે, રવિવારનો સમય છે અને બપોરના લગભગ 12 આજુબાજુનો સમય થયો છે. હું અહીંયા આજે તમને આજે અમૃત આહાર ઉત્સવ છે એની તમને સફર કરાવીશ અને અંદર શું શું કઈ રીતની વસ્તુઓ છે એના વિશે તમને પૂરી માહિતી આપીશ. તો ચલો આપણે અંદર વધુ વિગત જાણીએ. આજે અમૃત આહાર ઉત્સવ છે એમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેમાંથી બનેલી વિવિધ વાનગીઓ તેમજ માટી, લાકડા અને વાંસમાંથી બનાવેલ વિવિધ આકર્ષક વસ્તુઓ છે. શ્રેણિક શાહ. અને આપણે આજે અમૃત આહાર ઉત્સવ છે 2022 એનું આયોજન આપે જ કર્યું છે ને? હા, અમે છેલ્લા 6 વર્ષથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરીએ છીએ. બરોબર. અને એમાં ખાસ ઉદ્દેશ એવો છે કે લોકોને ઓર્ગેનિક વિશેની થોડીક જાગૃતિ આવે, કે લોકોને ઓર્ગેનિક શું છે એ ખ્યાલ આવે, એનું આપણા સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણના સ્વાસ્થ્ય માટે એનું કેટલું મહત્ત્વ છે એનો ખ્યાલ આવે, એના માટે અમે આ આયોજન કરીએ છીએ. ના, એટલે સારું કહેવાય. લગભગ કેટલા સમયથી તમે કીધું આપણે આયોજન થાય? 6 વર્ષથી, 2017થી કરીએ છીએ, આ 2021 છે. અને લગભગ આવા જ સમયમાં થતું છે ને? હા, અમે જાન્યુઆરીના 1st-2nd વીકની અંદર કરીએ છીએ. તમને આમ જનરલી પબ્લિકમાંથી રિસ્પોન્સ કેવો મળે છે? પબ્લિકમાંથી ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. દર વર્ષે પહેલા વર્ષથી અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે અને ખાસ તેને લીધે ખેડૂતોમાં પણ ખૂબ સારી એવી જાગૃતિ આવી છે અને અત્યારે ખેડૂતો પણ ઓર્ગેનિક ફાર્મિંગ પ્રમાણમાં વધી ગયા છે કરવાવાળા. અને લોકોને ખ્યાલ આવે કે અત્યારે જે મોડર્ન ફાસ્ટફૂડ ને ફૂડ જે અત્યારે બજારમાં કેમિકલવાળા મળી રહ્યા છે એ કેટલા નુકસાનકારક છે અને એની સામે આપણે પ્રાચીન પરંપરાગત જે ઓર્ગેનિક ફાર્મિંગ જ કરતા હતા ને એ આપણા હેલ્થ માટે અને પ્રકૃતિ માટે કેટલું એનું મહત્ત્વ છે. એટલે એક સારી વસ્તુ કહેવાય કે આપણે જૂની રૂઢિ પ્રમાણે હવે પાછા એમ કહેવાય કે ટ્રેન્ડ શરૂ થાય છે. હા, 100% એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે. અને આ બધા અત્યારે કોરોના સમય પછી ખૂબ હેલ્થ કોન્શિયસ થવાનો વર્ગ એક
વધી ગયો છે, વધી ગયો છે, તેના લીધે ઓર્ગેનિક ફૂડ ને અત્યારે માર્કેટ સારી, ટૂંકમાં કહીએ તો લોકોને જાગૃતિ આવી છે, થોડી જાગૃતિ આવી છે. તો શ્રેણિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. Thank you.
તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો? જો અમારો વિડીયો પસંદ પડ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો બને એટલો શેર કરજો બધાને, અને આ વિડીયોથી તમને ઘણી જ બધી માહિતી મળી છે કે જે અત્યારે ઓર્ગેનિક પ્રત્યેની જે જાગૃતિ લોકોમાં આવી છે એના માટેનો બહુ એક સરસ કાર્યક્રમ છે, અને દર વર્ષે જેમ શ્રેણીકભાઈ કીધું એ પ્રમાણે અહીં આયોજન થતું રહે છે. તો નવા કન્ટેન્ટ સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત, જય માતાજીને બધા સીતારામ વડીલોને જય શ્રી કૃષ્ણ.